હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, ખમ્મા ઘણી, કેમ છો? આઈ હોપ તમે બધા સારા છો અને સારા જ રહેજો. જો અત્યારમાં સવારમાં નીકળી ગયા છે મેં ફરી વખત ફરવા માટે, અને આજનો રોડ મેપ એવો છે કે પહેલાં જવાનું છે ટંકેશ્વર મહાદેવ મંદિરે. લગભગ અડધી કલાકના રસ્તા પછી પહોંચી ગયા છીએ ટંકેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો હવે તમને કરાવું દર્શન ભોળાનાથના. તો મિત્રો, હવે પહોંચી ગયા છીએ વંદે માતરમ મેમોરિયમ ભુજોડી. ભારત દેશને આઝાદી આપવા માટે જે દેશવાસીઓ પોતાના બલિદાન આપ્યા તેને ઇતિહાસના પાનામાં ખાલી તો ન કરી શકાય ને, તેમને અનુભવીને આપણા હૃદયમાં અને આપણા આત્મામાં અંતકાળ માટે ગુંજવાની જરૂર છે. બસ એ જ વંદે માતરમ સ્મારક એટલે કે મેમોરિયલ. બસમાં બે નવા નીકળી ગયા છે ભુજોડી થી માંડવી બીચ. તો ચાલો બીચ નો નજારો જોવો. પહોંચી ગયા હો માંડવી બીચ. જોવા દરિયો કેવું પાણી પીરું છે. ઘણી દોસ્તો સાથે મોજ મસ્તી કરી અને હવે નીકળી ગયા છે મુંદ્રા પોર્ટ એટલે કે મુંદ્રા બંદર. આ છે મુંદ્રા પોર્ટ, જે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે અને આનું જે સંચાલન કરે છે એ અદાણી ગ્રુપ પોતે કરે છે. જો ટ્રાન્સપોર્ટેશન માટે કેટલા વાહનો આવ્યા છે નક્કી તમને જ્યાં જો ફોર વ્હીલું પછી બધી વસ્તુ જોવા મળે છે. એટલે દરિયાઈ વિભાગમાં દરિયાથી જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવતી હોય તે બધી વસ્તુ અહીંકણ જોવા મળશે. અત્યારે તો મોટરો આવે છે અને આજે હવે જે પાછળ જે તમે જોઈ શકશો કે જે શું કહેવાય ને શેડ જેવું છે એમાં ખાતર હોય, આપણે જે યુરિયા ડીએપી એવા બધા ખાતર આવે ને એવા ખાતર અંદર ભર્યા છે. એવો તમને આગળ બતાવું. જો આખા આખા ગોડાઉન ભર્યા છે ને ખાતરના, આ બધું જેટલા ગોડાઉનો આવશે બધા એમાં ખાતર પૂર્યું ઠેઠ હોંગી. મિત્રો, આ જે વસ્તુ જે રહે ને, આ જે મોટા મોટા શિપ હોય, કાર્ગો જહાજ હોય, એ બધામાં છે ને સામાન લોડ કરવાનું છે. એટલે કે આપણે ભાષામાં કહો તો ટ્રેન કહેવાય એને. અહીં તમે જેટલા જે ટ્રક જોવો છો ને, એટલે કે આપણી ભાષામાં તેને ખટારો કહેવાય. આ બધામાં જેટલો સામાન હોય બધો સામાન હોય ટ્રક છે, સ્ટીમ્બર છે, બધામાં લોડ કરશે ને પછી ટ્રાન્સપોર્ટિંગ ચાલુ કરશે એવડાય. મિત્રો, અમે નીકળી ગયા છીએ મુંદ્રા પોર્ટથી અને હવે જ આવી છીએ. હું હુલ્યા કહું, મને હજી પોગવાઈ દો ના, હું પોગી જાઉં પછી જાણું પછી તમને કહું. તો મિત્રો, મેં જાણી લીધું છે અને તમને હું કહું તો અમે પહોંચી ગયા છીએ સોનાની નગરી એટલે કે દ્વારકા. હવે દ્વારકાથી નીકળી ગયા છીએ ઠાકરના દર્શન કરે અને હવે આજનું છેલ્લું સ્થળ લેવાનું છે એ છે જૂનાગઢ. તો ચાલો જૂનાગઢ સડી જઈએ હારો હાર. ગુડ મોર્નિંગ જૂનાગઢ. તો દોસ્તો કેમ છો? ફરી વખત નવી સવારની શરૂઆત થઈ ગઈ છે જૂનાગઢથી આપણે, અને અત્યારે મારે રાત અહીંયા રોકાણા હતા અને હવે છે ને આપણે જૂનાગઢ અડધે સડી ગયા અંબાજી માતાના મંદિર સુધી અને હવે સડવાનું છે ગિરનાર.
મિત્રો ગિરનાર ચડીને હવે નીચે ઉતરવાની શરૂઆત કરી દીધી છે અને અહીંયા જો રોપવેની સુવિધા છે એટલે કે ઉડન ખટોલા અને જો તમારે આના આનંદ માણવો હોય ને તો તમારે રૂબરૂ જૂનાગઢ આવવું પડે અને રૂબરૂ મુલાકાત લેવી પડે તો જ મજા આવે બાકી તો વિડીયોમાં જોઈએ શું મજા આવે ભલામણ શું આ જેટલા સ્થળ ફેર્યા ને એમાં અંધાર સ્થળમાં મસ્ત જોઈને મજા આવીને તો આ અને જે મજા નથી ભાઈ તો જો આ પણ જાય છે હવે એના ઘરે અને હવે અમે પણ જઈએ આપણા ઘરે બરાબર તો ચાલો આ વિડીયો અહીંયા જ રાખવી આશા છે કે તમને ગમ્યો હશે ગમ્યો હોય તો એક લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટિલ ધેન બાય બાય.